નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. મહાનગરપાલિકાના આઉટગોટ વિસ્તારના વિકાસ માટે 250 કરોડની ગ્રાન્ટની ફાળવણી. પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખી 8 દિવસ કતલખાના બંધ રાખવાનો આદેશ. ચાણક્યપુરી સ્થિત શિવ ફરસાણની દુકાનના માલિક પાસેથી 5000 રૂપિયાની વસૂલાત કરી. પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવા રજૂઆત. પૈસાની લેતી દેતી બાબતે 2 શખ્સોએ યુવકનું અપહરણ કર્યું. માતા અને પ્રેમીને રંગલીલા માનતા કાટો બનતા બાળકને ઝેર આપી હત્યા કરી. પંચોતેરમાં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે યોજાશે. સ્વતંત્ર દિવસ પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ. જેશના 4 આતંકવાદીની ધરપકડ. પંદરમી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ બહેનો વડીલો અને નાના ભૂલકાઓને સ્વતંત્ર દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTVના માધ્યમથી પાઠવું છું. હાલોલના આનંદપુરા ગામના તળાવમાંથી 7 ફૂટનો મગર પકડવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લાના વિકાસ અધિકારી નસવાડી તાલુકાના ડુંગરપુર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. જામનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા 72મા વન મહોત્સવની ઉજવણી. બગસરા શહેરમાં 12 કેળવણી મંદિર ખાતે વાલી સંમેલન યોજાયું. વાલી અને બાળકોએ વિશેષ સંવાદ કર્યો. સંમેલનમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સિતવાડા ખાતે જુનાગઢના 10 નામ જૂના અખાડાના મહામલ્લેશ્વરનું આગમન થતાં સાધુ સંતો અને ગામજનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો ગામના પાદરેથી વાતે ગાતે ખુલ્લી જીપમાં ફૂલોના વરસાદ સાથે સામૈયું કર્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અખંડ ભારત શંકર દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન મંદિર સામે 30 ફૂટના ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આવનાર તહેવારોમાં COVID-19નું ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI HS ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ તાલુકાના સરપંચો સાથે મિટિંગ યોજાઈ હતી. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ છે અને શરૂઆતમાં જ વરસાદની ઘટ પડી છે. હાલ સિઝનમાં કુલ વરસાદની સામે 40% જેટલી ઘટ છે અને ખેતીમાં પાક સુકાઈ રહ્યો છે ત્યારે સરકારે મહત્વની જાહેરાત કરી છે. માગરોળ ખાતે નાગપંચમી નિમિત્તે ભક્તોએ નાગનાથ મહાદેવ મંદિર ખાતે દૂધ ચડાવી પૂજા અર્ચના કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પ્રાંતિજ ભાખડીયા બસ સ્ટેશનથી નાની ભાગોળ પંખીગઢ સુધી મશાલ રેલી યોજી હતી, જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા મુખ્ય મથકે જીતનગર ખાતે 72મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની થયેલી ઉજવણી. મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષારોપણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મામલતદાર કચેરી દ્વારા 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઈવ પ્રસારણ TV સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યું. સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો જોવા માટે જોતા રહો ZSTV. પંદરમી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ બહેનો વડીલો
અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTVના માધ્યમથી પાઠવું છું।